सब्सक्राइब करें और बेल आइकन जरूर दबाएं ताकि हमारी खबरें सबसे पहले आप तक पहुंचें। सूरत शिक्षण समिति ने सामान्य सभा में आपे अध्यक्ष ने घेरिया, वार्ता रे वार्ता, अध्यक्ष जॉब नहीं आपता, लखेला प्ले कार्ड साथे विरोध। नगर प्राथमिक शिक्षण समिति ने सामान्य सभा में आचार्य द्वारा करवामां आवेला यौन शोषण अने स्टोरी टेलिंग पाछळ थयेला कौभाडनो मुद्दो काढ्यो हतो। आम आदमी पार्टीना समर्थकों अने कॉर्पोरेटरो द्वारा सामान्य सभानी बहार जबरदस्त सूत्रोच्चार करीने विरोध प्रदर्शन करवामां आव्यो हतो। आम आदमी पार्टी नगर प्राथमिक शिक्षण समितिना अध्यक्षनी चेम्बरमां घुसीने होबाळो मचाव्यो हतो। सर्वानुमते ठराव पसार करवामां आव्यो हतो के नवनियुक्त राष्ट्रपतिना फोटा तमाम शाळाओमां लगाड़वामां आवे। महामहिम राष्ट्रपति द्रौपदी मुर्मूना फोटा दरेक नगर प्राथमिक शिक्षण समितिनी कचेरी और शालाओं में लगाड़ा आवशे। नगर प्राथमिक शिक्षण समिति ने सामान्य शुरू थता पहला ज एंधाण आ गया था कि तोफानी बनशे। नगर प्राथमिक शिक्षण समिति में आम आदमी पार्टी मात्र एक सभ्य है। आचार्य द्वारा विद्यार्थी यौन शोषण करने मुद्दे अध्यक्ष सामे उग्र रजूआत करती स्टोरी टेलिंग जे एड्रेस खोटो आप लईने पर भारे तोफान मचाव्यो। तो आम आदमी पार्टी समर्थकों ने कॉर्पोरेटरो अध्यक्ष की केबिन में घुसीने होबाड़ो मचाव्यो हतो। स्टोरी टेलिंग समग्र विवाद एवो छे કે સૌ પ્રથમ છે કે આ પાયામાંથી ખોટું છે। પાયામાંથી ખોટું એટલે કે આવું બધું કરવાની જરૂર ક્યાં છે જ્યારે આપણી પાસે અદ્યતન સુવિધાઓ સમિતિ પોતે કહે છે કે અમારી તમામ શાળાઓમાં ઇન્ટરનેટ છે ને ડિજિટલ બોર્ડ છે। જ્ઞાનકુંજ કરીને રાજ્ય સરકારે એવું કહે છે જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટમાં તમામ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ એકદમ અવેલેબલ છે। તો પછી વાર્તા કહેવા માટે 1800 રૂપિયા આપી અને બહારની એજન્સીને શા માટે હાયર કરવાની, આ પહેલો સવાલ છે। બીજું છે કે એજન્સી હાયર કરી તો 1800 થી 2000 રૂપિયા જેવી માતબર રકમ શા માટે। ત્રીજી વસ્તુ, આજે સમિતિના અધ્યક્ષે એક ફરજી લેટર ઉપર પેલા નુપુર ગજેરાનું સ્ટેટમેન્ટ લઈ લીધું કે અમે 303માં નહીં 603માં રહીએ છીએ, પણ 303નું એડ્રેસ એક વખત લખાય તો ખોટું લખાય, એમાં 303 વખત 303નું એડ્રેસ લખેલું છે પરબીડિયા ઉપર, ઉપર પોતાનું નામ લખે ત્યાં, નીચે પોતાનું સાઇન કરે ત્યાં, તો 3 વખત 303 નંબરનું એડ્રેસ ખોટું લખાણું। બીજી વસ્તુ, છેલના શાહ કોણ છે એમનો જવાબ એમણે નથી આપ્યો। છેલના શાહ નામની વ્યક્તિએ પણ ભરેલું છે અને એ છેલના શાહ છે એ 230 નંબર એમ્બ્રોઝિયામાં, એની જગ્યાએ અત્યારે તો કોઈ કેલિગ્રાફીના ક્લાસ ચાલે છે અને ત્યાં કોઈ બીજું જ કામ કરે છે। તો આ તમામ પ્રશ્નોના જવાબ નથી આપવામાં આવ્યા। એમ કીધું કે ચાલો એ કદાચ સાચા હોય તો એને લઈને જે આખી ફાઇલ છે શા માટે વિપક્ષની સમક્ષ અને મીડિયાની સમક્ષ ખુલ્લી નથી મૂકતા? તો આ ભ્રષ્ટાચાર છે જેનાથી બચવાની એક નિર્બળ અને એક લૂલો બચાવ કરી રહ્યા છે। આ તમામ કામ છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી, કોઈ એક વ્યક્તિને લાભ આપવાના ઈરાદાથી કરવામાં આવેલું કાવતરું છે, કાંડ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જાવક નંબર આગળ પાછળ છે એનો કોઈ જવાબ નથી આપ્યો। બે પત્રની ભાષા સમાન એક જેવી કેમ છે એનો કોઈ જવાબ નથી આપ્યો। તો આ તમામ પ્રશ્નો હજી એમને એમ ઊભા છે જેનો જવાબ આપ્યા વગર એમણે મનસ્વી રીતે સામાન્ય સભા પૂરી કરી દીધી।